કેમ છો બાળ મિત્રો? ગુડ મોર્નિંગ. આપણે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી દીધી છે, બરાબર? અને ધોરણ 2 માં વિષય કલોલમાં પાઠ 1 શરણાઈ ગુલમ અને રમ એ વિશે પણ શરૂઆત કરી દીધી છે. અગાઉ આપણે કાવ્ય છે વાંસળીવાળો, ઉંદરોની વાર્તા સંભળાવી હતી, બરાબર ને? એમાં વાંસળીવાળો કેવી રીતે વાંસળી વગાડે છે અને ઉંદરોને દૂર કરે છે એ વિશે ચર્ચા કરી હતી. પછી ખરા ખોટા જોયા હતા, વાક્યોને ક્રમમાં ગોઠવવાના એ પણ કર્યું હતું. તમે બધાએ તમારી જાતે એ વાર્તા વાંચી પછી ઘરે? અમુકે વાંચી હશે, અમુકે નહીં પણ વાંચી હોય. ઘણા પાસે તો ચોપડીઓ પણ હશે નહીં. કોની પાસે ચોપડીઓ નથી એમ, બરાબર? જેની પાસે છે એ તો તમે વાંચશો જ, બરાબર? નથી એ તો સમજ્યા. અને જેની પાસે ના હોય ને લાઈક દેજો. એવું નથી કે આપણે આખું વર્ષ ઓનલાઈન શિક્ષણ દ્વારા જ અભ્યાસ કરવાનો છે. તમારે ઘરે પણ અભ્યાસ કરવા માટે ચોપડીઓ તો જોઈશે ને, બરાબર? તમે ઘડીએ ઘડીએ વારે વારે વિડીયો જોશો એવું ના હોય ને. તો તમારે ચોપડીઓ પાઠ્યપુસ્તકો તો રાખવાના જ. અને સાથે મેં તમને કહ્યું હતું કે કલરવની કલ્લોલની નોટ પણ અલગથી બનાવવાની છે. તો એમાં તમે આજે ખરા ખોટા મેં લખવાના કર્યા હતા એ પણ તમે લખ્યા હશે. આ પ્રશ્નોના જવાબ પણ મેં કરાયા હતા એ પણ લખવાની વાત કરી દીધી, બરાબર? એ પણ લખ્યા જ હશે. પછી આજે બે વાક્યો આપેલા હોય પણ જે સાચું વાક્ય કહ્યું છે એ લખવાનું હતું અને નીચેની ખાલી જગ્યા પણ લખવાની હતી, એ લખાયેલું છે, બરાબર? અગાઉના આપણે યરમાં આ લખાયેલું છે. હવે આપણે આગળ જોઈશું કે ચિત્રોને ચિત્રને ક્રમ આપી. પ્રશ્ન નંબર 8 છે કે ચિત્રોને ક્રમ આપો અને તેને આધારે વાર્તા કહો. હવે આપણે આ જોવાનું છે. હવે જો અહીંયા આગળ 6 ચિત્રો આપેલા છે, 6 ચિત્રો આપેલા છે એ વાર્તાના ક્રમમાં આપણે ગોઠવવાના છે. એટલે કે પહેલું વાક્ય કયું આવશે એ જોવાનું છે. તો મનુઓ તમે 3 નંબરનું ચિત્ર છે ને, આજે બધા ગામના માણસો છે એ ઉંદરોને જોઈ રહ્યા છે. ગામના જે માણસો છે એ શું કરે છે? ઉંદરોને જોઈ રહ્યા છે. આ જે 3 નંબરનું ચિત્ર છે એ પહેલો ક્રમ આવશે. એ બધા ઉંદરો છે ગામમાં આવે છે. ગામ આપણે વાત વાસળીવાળાની વાર્તામાં વાત કરી હતી કે જ્યાં જુઓ ત્યાં ઉંદર અને પેલા ગામના લોકો હોય છે એ બધા ઉંદરોથી હેરાન પરેશાન થઈ જાય છે. તો આ જે 3 નંબરનો જે મિત્ર છે એનો પહેલો ક્રમ આવશે. એ ખાનામાં તમારે 1 નંબર લખી દેવાનો, બરાબર? ચાલો પછી 2 નંબરનું ચિત્ર કયું આવશે? આજે નીચેના લાઈનમાં જે બીજું વચ્ચેનું ચિત્ર છે ને એ 2 નંબરનું બીજો ક્રમ આવશે. શું આવશે? કે જ્યાં જુઓ ત્યાં ઉંદર, કબાટમાં ઉંદર, ઘરમાં ઉંદર, ઉપર ઉંદર, પલંગ નીચે ઉંદર, બરાબર? એટલે જે કબાટમાં ઉંદર છે એ આ જે બીજા નીચેની લાઈનમાં વચ્ચેનું જે ચિત્ર છે એનો ક્રમ આપવાનો, 2 નંબરનો ક્રમ આપવાનો. હવે 3 નંબરનો ક્રમ કયો આવશે? તો જે આ વાંસળીવાળો છે નીચેની લાઈનમાં પહેલું ચિત્ર, આ પહેલું જે નીચેની લાઈનમાં પહેલું ચિત્ર છે એ આવશે. તો વાંસળીવાળો વાંસળી વગાડતો કઈ બાજુ જાય છે? નદી તરફ જાય છે, હે ને? એ વાંસળીવાળો વાંસળી વગાડતો નદી તરફ જાય છે. પછી એની પાછળ પેલા ઉંદરો પણ જાય છે. તો જે આ જે ચિત્ર છે પહેલું નીચેની લાઈનમાં એને 3 નંબર આપવાનો. કયો નંબર આપવાનો? 3 નંબર. તો એમાં લખી દો 3. ચલો હવે 4 નંબરનું ચિત્ર શું આવશે? તો કે આ જે પહેલું ચિત્ર છે એ વાંસળીવાળો વાંસળી વગાડે છે અને એની પાછળ જે ઉંદરો છે એ દોડતા દોડતા એની પાછળ જાય છે. તો આનો ક્રમ કયો આવશે? 4 ક્રમ આવશે. કયો ક્રમ આવશે? 4. તો તમારે આ ખાનામાં કેટલા લખી દેવાના? 4. પછી 5 નંબરનું ચિત્ર આવશે. હા, પેલા ગામના લોકો છે એ વાંસળીવાળાને વાંસળીવાળાએ નક્કી કરેલું
કે હું તમને ઉંદર ઉંદરો તમને જે હેરાન પરેશાન કરે છે તે એમનેથી એમનાથી તમને મુક્તિ અપાવી દો બરાબર. તો પેલા ઉંદરોને બધાને નદીમાં ડુબાડી દે છે અને પછી 1000 રૂપિયા લેવા માટે ગામના લોકો પાસે જાય છે. તો ગામના લોકો એને પૈસા આપતા નથી. એ લોકો એને પૈસા આપવાની ના પાડી દે છે કે પૈસા કહેવાની વાત કેવી કે છે. ઉંદરો બગાડવાના તો કે 1000 રૂપિયા આવતા હોય તો પેલા વાસળીવાળાને પૈસા આપતા નથી. તો પછી વાસળીવાળો શું કરે છે, ફરીથી વાસળી બગાડે છે. વાસળી બગાડે એટલે હવે ઉંદરો નથી એની પાછળ દોડતા. કોણ દોડે છે, બાળકો દોડે છે. તો આ જે છેલ્લું ચિત્ર છે ને, નીચેની લાઈનમાં છેલ્લું ચિત્ર બીજા નંબરનું, એ ચિત્રમાં આપવાનો 5 નંબર આપવાનો. કયો નંબર આપવાનો? 5. જો એક વાસળીવાળો વાસળી બગાડે છે અને એની પાછળ જે બાળકો છે એ દોડતા નાસ્તા કૂદતા એની પાછળ પાછળ જાય છે. તો અહીં આગળ આપણે આપીશું 5. હવે 6ઠા નંબરનું ચિત્ર કયું આવશે? હા, 6ઠા નંબરનું જો આ 2 નંબરનું ચિત્ર છે ને, ઉપરની લાઈનનું વચ્ચેનું ચિત્ર, એ આગળ આવશે 6 નંબર. કેમ 6 નંબર અહીં આગળ આપવાનો? તો કહે છે વાસળી ગામના લોકો વાસળીવાળાને પછી પૈસા આપી દે છે. ગામના લોકોને બીક લાગે છે. કદાચ કહે છે ઉંદરની જેમ અમારા બાળકો પણ કહે છે નદીમાં ડૂબી જશે. તો એટલે કહે છે એ ગામના લોકો વાસળીવાળાને જે નક્કી કરેલા હોય છે પૈસા આપી દે છે. એટલે વાસળીવાળો બીજે ગામ લોકો રહે છે અને બાળકો નાસ્તા પૂરતા એમના મમ્મી પપ્પા જોડે એટલે કે ગામમાં પોતાના ઘરે જતા રહે છે. એટલે કે આજે આ ચિત્ર છે વચ્ચેનું ચિત્ર, ત્યાં પર 9 નંબર આપવાનું છે, 6 નંબર આપવાનું છે, બરાબર. એટલે આપણે આ 6 ચિત્ર આપેલા છે તો 6 ચિત્રને આપણે ક્રમ આપી દીધા છે. આ ચિત્રમાં બીજું કંઈ કરવાનું છે નહીં, ખાલી ક્રમ જ આપવાના છે, બરાબર. હવે આગળ છે પ્રશ્ન નંબર, અહીં આગળ આપેલું છે કે ચાલો ગીતડું ગાઈએ. ચાલો ગાઈએ ગીતડું. એના શબ્દ કયા છે? ખરો ખરો ને સુંદરા આવડી ગયું આ ગીત ગાતા. એક અમુકે સાંભળ્યું, અમુક મેં જયારે કોઈ આ પહેલી વાર કોઈ ઓનલાઈનમાં આપ્યું છે કે એના પહેલા મેં જયારે શીખવાડ્યું આ ગીત ત્યારે તમે ના બેઠા હોય એવું પણ બને. અમુક જણાએ ગીત સાંભળ્યું હશે, અમુકે નહીં પણ સાંભળ્યું હોય, કોઈ પહેલી જ વાર જ અત્યારે મને ઓનલાઈન જોતા હશે એવું હોય, બરાબર. તો આપણે એકવાર ફરીથી પણ આજે એક ગીત ગાઈ લઈશું, ગઈશું ને, બરાબર. જો જેને નથી સાંભળ્યું એ શાંતિથી આ ગીત સાંભળો અને જેણે ગયું સાંભળી લીધું છે એને જો ગાવું હોય તો તમારી રીતે ધીમે ધીમે આ ગીત ગાજો. પણ જે પહેલી જ વાર અત્યારે પહેલી જ વાર ઓનલાઈન બેઠા છે એમને આપણે આજે આ ગીત સંભળાવી દઈએ, બરાબર, જેથી આ ગીત એમને આવડી જાય. અહીંયા આગળ આપણે ગઈએ, ગીત ગઉં છું, બધા સાંભળજો. ફરો ફરો ને છોકરા પુંદરડી, ફરો ફરો ને છોકરા પુંદરડી, જેમ ફરે ઉંદરડા પુંદરડી, જેમ ફરે ઉંદરડા પુંદરડી, તેમ ફરો ને છોકરા પુંદરડી, તેમ ફરો ને છોકરા પુંદરડી, ફરે ચાંદો સૂરજ રે પુંદરડા, ફરે ચાંદો સૂરજ રે પુંદરડા, પેલી તારલીઓ સૌ પુંદરડી, પેલી તારલીઓ સૌ પુંદરડી, ફરો ફરો ને છોકરા પુંદરડી, ફરો ફરો ને છોકરા પુંદરડી, બહુ બહુ દરડા પુંદરડી, બહુ બહુ દરડા પુંદરડી, ફરો ફરો ને છોકરા પુંદરડી. છે ને સરસ ગીત? હા, કોણે પહેલી વાર સાંભળ્યું બોલાડો? જેને નથી સાંભળ્યું એને મજા પડી ને, સરસ. અને જેને બીજી વાર સાંભળ્યું છે એને તો આવડી ગયું હશે, હે ને.
સ્વાગત તમારે ગાવાનું, અને જે પહેલી જ વાર ઓનલાઈન બેઠું છે એને આ ગીત લખવાનું અને ગાવાનું પણ, બરાબર. હવે એના પછી છે કયું ગમે, આપણે પ્રશ્ન નંબર કયો આવ્યા છીએ, નવ. પ્રશ્ન નવ, કયું ગમે. હવે જો અહીંયા આગળ ચિત્ર આપેલું છે, એક ચિત્ર આપેલું છે, મરઘી છે અને એનું બચ્ચું છે, બરાબર. અને આ જે સામે છે ને એ મરઘી અને એનું બચ્ચું જ છે, પણ એ કાર્ટૂન ચિત્ર છે. કયું ચિત્ર છે? કાર્ટૂન ચિત્ર. તો કાર્ટૂન હોય, મરઘીનું કાર્ટૂન હોય તો કે છે આવું દેખાય. તો કે છે અહીંયા પર મરઘી આપેલી છે અને એનું નાનું બચ્ચું, આ બંને ચિત્ર સરખા જ છે, પણ આ ચિત્ર છે અને આ એનું કાર્ટૂન છે. હવે તમને ખબર હશે આ મરઘીનું બચ્ચું છે એને શું કહેવાય? પીલું. હે ને, કે મરઘીનું બચ્ચું હોય એને શું કહેવાય? પીલું કહેવાય. હવે નીચે જુઓ, બલુ આપેલું છે, બરાબર. એનું ચિત્ર છે અને એનું આ કાર્ટૂન ચિત્ર છે. બલુ એટલે શું? રીંછ, બરાબર ને. બલુ એટલે શું? હું હિન્દીમાં બોલું, ગુજરાતીમાં એને શું કહેવાય? રીંછ કહેવાય. કે જે આ રીંછ છે એનું કાર્ટૂન છે, બરાબર ને. તો કે છે તમને કયું ગમે, તમને પૂછ્યું છે કે તમને કયું ગમશે, બોલો. આ જે ઉપરનું જે ચિત્ર છે અને આ નીચેના ચિત્ર છે, કે તમને કયું ગમશે? ઘણાને મરઘી પણ ગમે, ઘણાને રીંછ પણ ગમે, એવું બને. બધાની પસંદ અલગ અલગ હોય છે, સખી હોય છે ના, તમને જે ગમે, બરાબર. હવે કે છે બંનેમાં સરખું શું છે એ આગળ આપણે જોઈશું. હવે એની નીચે જો પ્રશ્ન આપેલા છે તો શું કહે છે કે ઉપરના ચિત્રો બતાવીને નીચે દર્શાવ્યા છે તેવા પ્રશ્ન પૂછો. ઉપરના ચિત્રો તમે જોયા કે છે મરઘીનું છે અને એક રીંછનું છે, સાથે એમના કાર્ટૂન ચિત્રો પણ છે. કે આ બે ચિત્રોમાં શું સરખું છે? શું સરખું છે? બંને સરખા જ છે, બરાબર. જો મરઘી છે તો સામે એ મરઘીનું ચિત્ર આપેલું છે, કાર્ટૂન ચિત્ર, બરાબર. નીચે રીંછ આપેલો છે તો એની સામે પણ રીંછનું કાર્ટૂન ચિત્ર આપેલું છે. તો કે આ બે ચિત્રોમાં શું જુદું છે? હવે જુઓ, મરઘી છે એ પક્ષી કહેવાય, બરાબર. જ્યારે રીંછ છે એ પ્રાણી કહેવાય, એટલે એક પક્ષીનું ચિત્ર છે અને એક પ્રાણીનું ચિત્ર છે. તમને કયું ચિત્ર વધુ ગમે? હવે બોલો, તમને કયું ચિત્ર વધારે ગમે છે? તમને જે ગમે, મરઘીનું ગમતું હોય તો મરઘીનું, રીંછનું ગમતું હોય તો રીંછનું. મેં તમને કહું કે બધાની પસંદ સરખી હોય નહીં, કોઈને મરઘી ગમે તો કોઈને રીંછ ગમતું હોય, તમને જે ગમે, બરાબર. અમારા તમે કોઈ પણ જવાબ આપી શકો છો, મરઘી અથવા રીંછ. કે તમે ટીવી પર જોતા હો તેવા કાર્ટૂનના નામ લખો. ઓહો, કાર્ટૂનના નામ તો બધા છોકરા કાર્ટૂન તો બહુ જોતા હોય એટલે એમને ખબર જ હોય, બરાબર. તો યાદ કરાવશો? હું તો એટલા બધા કાર્ટૂન જોતી નથી, હા, એટલે મને એટલી બધી ખબર નથી કે કયા કાર્ટૂન આવતા હશે, પણ તમને તો ખબર જ હશે કે ટીવીમાં કયા કયા કાર્ટૂન આવે છે. તો મને આ યાદ છે, ત્યાં સુધી હું તમને કહું, એક તો છોટા ભીમનું કાર્ટૂન આવે છે, બરાબર. પછી ડોરેમોન બહુ જોતા હોય છે, બરાબર. ડોરેમોન, પછી મિકી માઉસ, અને મિકી માઉસ, પછી બધા મોટું પતલું મજા આવે જોવાની, હે ને, મોટું પતલું. પછી હજુ એક બોલા, ચાલો, ટોમ એન્ડ જેરી, એ તો મજા આવે જોવાનું, નહીં. ટોમ એન્ડ જેરી, આ બધા કાર્ટૂનના નામ છે, આ બધા તમે જોતા જશો એટલે તમને તો ખબર જ હશે, હે ને. કાર્ટૂન આપણે લખ્યા કે છોટા ભીમ, ડોરેમોન, મિકી માઉસ, મોટું પતલું, ટોમ એન્ડ જેરી. તો જો આ નીચે ખાના આપેલા છે ને પાઠ્યપુસ્તકમાં, ચાર ખાના આપેલા છે, એ ખાનામાં તમારે કાર્ટૂનના નામ લખી દેવાના પેન્સિલથી, બરાબર. બીજા આ સિવાય પણ તમને બીજા કાર્ટૂનના નામ આવડતા હોય તો પણ લખી શકો, પણ કાર્ટૂન હોવું જોઈએ, હો,
તો કે છે એના નામ પણ તમે લખી શકો છો કે છે પછી પિકાચુ છે ઘણા એ જોતા હશે પિકાચુ હે ને એ પણ તમે લખી શકો છો તો આજે આપણે ચિત્રના આધારે કયું આપણને ગમે શું સરખું છે એના વિશે અભ્યાસ કર્યો વાર્તાનો ક્રમ ગોઠવ્યો હે ને જેને બી ગીત નહોતું સાંભળ્યું એને ગીત પણ સંભળાવ્યું છે એટલે તો મેં આજે પણ ગીત ગાયું બરાબર એટલે તમારે પણ એ ગીત ગાવાનું અને મોઢે કરી દેવાનું અને જેને ગીત નથી લખતું નોટમાં એને ગીત પણ લખી દેવાનું છે અને નોટમાં આજે મેં લખાયા નામ ટોમ એન્ડ જેરી છે છોટા બી મિકી માઉસ કાર્ટૂનના નામ લખાયા એ પણ તમારે લખી દેવાનું જે સિવાય બીજા હોય તો પણ લખી શકો છો તો આજે આપણે આટલું ફરીના બેરમાં આપણે આગળ જોઈશું બરાબર પણ આજે મેં જે કરાવ્યું છે એ તમારે નોટમાં લખી દેવાનું બરાબર ચલો બાય.